ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 10th વિષય છે સામાજિક વિજ્ઞાન આપણો અને પાઠ 11 હતા ભારત જળ સંસાધન. એમાં આપણે આવ્યા હતા જળ સંસાધનો અને તેમના ઉપયોગો. એ પહેલાં આપણે 3 પ્રકાર જોઈ લીધા જળસ્ત્રોના, વૃષ્ટિય જળ, પુષ્ટિય જળ, ભૂમિગત જળ. હવે છે તેમના ઉપયોગો. ભારતમાં પ્રાચીન સમયથી પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થતો આવ્યો છે તે તમે બધા જાણો છો. બીજી સદીમાં કાવેરી નદી પર બંધાયેલો ગ્રેન્ડ એનિકટ એટલે ભવ્ય બંધ અને ઈસવીસન 1882માં ઉત્તર પ્રદેશની પૂર્વીય યમુના નહેર તેના ઉદાહરણો છે. યમુના નહેર છે તેના ઉદાહરણો છે કે 1882થી આ સિંચાઈ માટે પાણીનો ઉપયોગ થતો આવ્યો છે. આજે ભારતમાં લગભગ 84% જળ સિંચાઈ માટે વપરાય છે. હવે અન્ય ઉપયોગો પણ ઝડપથી વધવા લાગ્યા છે. તેની અસર સિંચાઈ પર થવા પૂરો સંભવ છે. ભારતના સિંચાઈના મુખ્ય 3 માધ્યમો, પહેલું કૂવા અને ટ્યુબવેલ મુખ્ય માધ્યમ છે, જ્યારે બીજું અને ત્રીજું નહેરો અને તળાવો અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. નહેરોનો મહત્તમ વિકાસ સમતલ મેદાની વિસ્તારોમાં થયો છે. આ મેદાનોમાં પુષ્કળ કૂવા અને ટ્યુબવેલ પણ છે. તળાવો દ્વારા મુખ્યત્વે પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં સિંચાઈ થાય છે. હવે છે બહુહેતુક યોજનાઓ. નદીઓ પર બંધ બાંધી મોટા જળાશયો બનાવવા અને તેના પાણીનો ઉપયોગ સિંચાઈ, જળ વિદ્યુત ઉત્પાદન, પૂર નિયંત્રણ, જમીન ધોવાણનું નિયંત્રણ, આંતરિક જળ પરિવહન, મત્સ્ય ઉદ્યોગ, મનોરંજન વગેરે હેતુઓ માટે કરવાની યોજનાને શું કહેવાય છે? બહુહેતુક યોજના કહે છે. સ્વતંત્રતા બાદ ભારતમાં અનેક નદીઓ પર બહુહેતુક યોજનાઓ કરવામાં આવી છે. હવે છે સિંચાઈ ક્ષેત્રનું વિતરણ. એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.